બેલીડા બેદલ નો સંગ ના કરીએ, બેદલ મુખ થી મીઠા બોલે ભાઈ, બેદલ મુખ થી મીઠા બોલે એની વાણી માવરે મોંડ ડોલે. આખું બ્રહ્માંડ ડોલી જાય એવી વાતો કરતા હોય. બેલીડા બેદલ નો સંગ ના કરીએ, શ્યામ મુખની ચણો ઠડી રે તો હેમ સંગે તોળાય છે રે, તોલ બેનો એક જ છે પણ મૂલ એક જ નાય. સોનાની જે જોખવાની જે ત્રાજવું છે એમાં સામે ચણોઠી મૂકવામાં આવે, પણ એ ચણોઠીનો ભાવ જુદો હોય ને સોનાનો ભાવ જુદો હોય, તોલ એક જ છે પણ મૂલ્ય બદલી જશે. કાગડો ને કોયલ બેઠા આંબા ડાળે, રંગ બેનો એક જ છે પણ બોલ એક જ ના. તો એક જ રંગ અને હોવા છતાં જે ભેદ છે પાત્રનો અને સુપાત્રનો, ગંગ તરંગ પ્રવાહ ચલે ઓર કુંપ કો નીર પીઓ ન પીઓ, જાકે હૃદય રઘુનાથ બસે તવ ઓર કો નામ લિયો ન લિયો, કર્મ સંજોગે સુપાત્ર મિલે કર્મ સંજોગે, તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સોન શાહ અકબર એક મૂરખ મિત્ર કિયો ન કિયો. આપણે સતત આ સંતો ઉપદેશ આપે છે. હું મેં પહેલાં પણ કહ્યું કે હું ઉપદેશક નથી, હું તો સંતોની વાણીનો વાહક છું. આ સંતો જે કહી ગયા છે એ ટપાલીનું કામ, જેવી રીતે આપણા ઝવેરચંદ મેઘાણી કહેતા ને, ભાઈ હું લોકોનો ટપાલી છું, મારું કામ માત્ર આ ઘરથી આ ઘર સુધી એ ટપાલ વહેંચવાનું છે. તો આપણું ભક્તિ સંગીત, આપણું લોક સંગીત, આપણું સંત સાહિત્ય, આપણું ચારણી સાહિત્ય, આપણું બારોટી સાહિત્ય, આપણી ભારતીય સંત પરંપરાઓ એનું સાહિત્ય આજે વિશ્વની યુનિવર્સિટીઓમાં, પછી એ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી હોય કે કોલંબિયા યુનિવર્સિટી હોય, ફ્રાન્સની પેરિસની સોરોબોન યુનિવર્સિટી હોય, ત્યાંના સંશોધકો અમેરિકનો અને ફ્રેન્ચ યુવાનો અને યુવતીઓ ઇન્ડોલોજીમાં રિસર્ચ કરે છે, ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય ધર્મોમાં, ભારતીય સાધના પરંપરાઓમાં સંશોધન કરે છે, અને એ જ્યારે ત્યાંથી નીકળે અને જો ગુજરાતમાં આવવાના હોય તો એની યુનિવર્સિટીમાંથી સરનામું આપવામાં આવે કે ભાઈ રાજકોટ જજો, ત્યાંથી ગોંડલ અને ગોંડલથી 6 કિલોમીટર આશ્રમ છે, જેને દિવાલ નથી, દરવાજા નથી, મંદિર નથી, ધજા નથી, શિખર નથી, અને ત્યાં 18,000 પુસ્તકો છે, 50 ગાયો છે, હસ્તપ્રદ ભંડાર છે, ત્યાં જાજો, ઓડિયો વિઝ્યુઅલ સામગ્રી મળશે. મારી વેબસાઇટ ઉપર મારા લખેલા પુસ્તકો ઓનલાઈન છે, યુટ્યુબ ઉપર 150થી વધારે વિડીયો ક્લિપ્સ છે, અને વિશ્વના સંશોધકો, મ્યુઝિકોલોજીના સંશોધકો, ઇન્ડોલોજીના સંશોધકો, ભારતીય સંગીત, ભારતીય કલાઓ, ભારતીય શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સાહિત્ય, ધર્મ, અધ્યાત્મ, ઇતિહાસ, એના સંશોધકો આવે છે, લાભ લે છે. આપ સૌને આ દિવાલ અને દરવાજા વિનાના આશ્રમમાં ગમે ત્યારે આવવા માટે જાહેર નિમંત્રણ છે. અનુકૂળતા હોય ત્યારે આવજો, ભલે ત્યાં સુધી ક્યારેય હું ત્યાં ફંક્શન કરતો નથી, માણસો ભેગા કરતો નથી, કોઈ શિષ્ય નથી, કોઈ સેવક નથી, અનુયાયી નથી, કોઈ ફંડફાળો નથી, કોઈ પાસે હાથ લાંબો કરાતો નથી, અને એટલે આપ સૌને જ્યારે ઈચ્છા થાય ત્યારે પરિવાર સાથે ગાયનું દૂધ પીવા આવજો. નમસ્કાર.